ભરવાડા દસનાળા નજીક કાર પલટી ખાઈ જતા મહિલાનું મોત નિપજ્યું હતું। ઘટના અંગે મહિલાના પરિવારજનોએ આશંકા વ્યક્ત કરી પેનલ પીએમની માંગ કરી હતી। બનાવ અંગેની પ્રાપ્ત વિગતો મુજબ નવાપરા વિસ્તારમાં આવેલ મદીના મસ્જિદ પાસે રહેતા અમિતભાઈ યુનુસભાઈ દેવૈયા અને તેમના પત્ની હુસનાબેન અમદાવાદથી કાર લઈને મોડી રાત્રે ભાવનગર આવી રહ્યા હતા ત્યારે કુંભારવાડા દસનાળા પહેલા આવેલ ફેક્ટરી નજીક રોડ પર ગાય આડી ઉતરતા કાર પલટી ખાઈ ગઈ હતી। ઘટનામાં હુસનાબેન અને અમિતભાઈને ગંભીર ઈજા પહોંચતા બંનેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં સારવાર દરમિયાન હુસનાબેનનું મોત નિપજ્યું હતું। હુસનાબેન દલિત પરિવારમાંથી આવતા હોય ઘટનાની જાણ મહિલાના પરિવારજનોને થતા તેઓ સર્ટી હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા અને ઘટના અંગે આશંકા વ્યક્ત કરી પેનલ પીએમની માંગ કરી હતી। મારું નામ છે અમિત વાઘેલા, હું સામાજિક આગેવાન છું, દલિત સમાજના અને હિન્દુ સમાજ સંગઠનો સાથે જોડાયેલો છું। અમને સવારે 9:30 વાગે માહિતી મળેલી કે દલિત સમાજની દીકરી છે તે આવી રીતે એક્સિડન્ટ થયેલી છે, જે અમને શંકા જાતા અમે સર્ટી હોસ્પિટલ પહોંચેલ અને અમે પીએમ રૂમમાં ગયેલા અને દીકરીની બોડી જોઈ તો અમને શંકાસ્પદ લાગેલ છે। માથામાં ગંભીર ઈજાઓ પહોંચેલી છે, પેટ ઉપર પણ ઈજાઓ છે, જે હાલમાં કહેવામાં આવી રહ્યું છે કે એક્સિડન્ટ છે, પણ અમને કોઈ કાળે એવું લાગતું નથી કે એક્સિડન્ટ છે। તો અમે છે એ પેનલ પીએમ કરાવશું, પછીની આગળની કાર્યવાહી અમે બોડી સ્વીકારશું। પેનલ પીએમ આવે પછી અમે આગળની કાર્યવાહી કરશું, એ અમારી માગણી છે। ના, મને એવું કોઈ મેં બોડી જોઈ એટલે મને એવું લાગતું નથી કે આ ઢોર વચ્ચે પડ્યું હોય। તો એક બેન છે હેતલબેન, એનું બાળક પણ છે 8 મહિનાનું, તો બાળકનું હજી કાંઈ દેખાતું નથી, અથવા બાળક છે તો બાળકને પણ ઈજા થઈ હોય તો બાળક તો સામે આવવું જોઈએ ને। તો અમને શંકાસ્પદ લાગે છે આ ઘટના પૂરી, તો અમે પેનલ પીએમ કરાવીને જ પછી આગળની કાર્યવાહી હાથ ધરશું। મારું નામ ભગવાનભાઈ રામજીભાઈ રાઠોડ, ગામ પાનસીના, તાલુકો લીંબડી, જિલ્લો સુરેન્દ્રનગર। હું મારી પુત્રી હેતલ જેને ખૂન કરવામાં આવ્યું છે એનો દાદા છું, એના પપ્પાના પપ્પા છું। મારું કહેવાનું આ ઘટના છે કે મેં 1 વર્ષ પહેલાં કે જ્યારે આ ઘટના બની, આ ગુંડાગીરીથી મારી દીકરીને સુરક્ષિતથી ઉપાડી ગયેલો, ત્યારે મેં ઘણી તપાસ કરી, પણ અહીંયા કઈ ભાવનગરમાં અમને કોઈ સપોર્ટ એ વખતે આપેલો નહીં કે નવાપરાના ખૂબ જ માથા ભારે અને નવાપરું ભાવનગર આખું સળગાવી નાખે એવી શક્યતા છે, એટલે નવાપુરાનું કોઈ નામ લઈ શકે નહીં એવા મને બધા મેસેજ મળતા। ત્યારે મેં ઘણી ટ્રાય કરી, મેં અહીંના એસપીને, અહીંના કલેક્ટરશ્રીને, પછી અહીંના જે ચૂંટણીના હતા ભાઈ બોલો હિંમત, પણ ગૃહમંત્રીને પણ જાણ કરેલી, સુરેન્દ્રનગર કલેક્ટર, સુરેન્દ્રનગર એસપીને આ કોપી મેં એ વખતે લખિત આપેલી છે જે અને આનું પ્રકાશિત થવું જોઈએ। અમારી માગણી એ છે કે એ લોકોને જેને સહકાર આપ્યો છે, અમે તો કોણ એ સહકાર આપ્યો છે, એમને એરેસ્ટ કરીને આજના જ એરેસ્ટ કર્યા પછી અમે અમારી દીકરીની બોડી લઈશું। શું ઘટના બની હતી? અકસ્માત થયેલો। ક્યાં આગળ બન્યો? દસનાળા ભાઈ। ક્યાં ગયા હતા, ક્યાં જતા હતા, ક્યાં આવતા હતા? એ તો મને ખ્યાલ નથી, મને તો હું દવાખાને આવ્યો ત્યારે મને ખબર પડી, ફોન આવ્યો મારી માથે કઈ રીતના અકસ્માત થયું છે ને। કોનું અકસ્માત થયું છે? મારા નાના ભાઈનું, નાના ભાઈનું। અને એમાં શું ઘટનામાં શું બન્યો બનાવ? ઘટનામાં અકસ્માત થયેલો છે, વાગેલું છે। ઓકે, કોઈનું મૃત્યુ? કોશિશ કરાઈ હતી। મોઢું ન જોવા દીધું, મોઢું એક
બનાવ અંગે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.